नमस्कार निर्माण न्यूज़ की विशेष रजूआत साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज निर्माण न्यूज़ की विशेष रजूआत में बात करवानी छे 74मा प्रजासत्ताक पर्व की उजवणी ने लईने। एक बाजु देशभर में 74मा प्रजासत्ताक पर्व की उजवणी करवामां आवी, जे रीते दिल्ली कर्तव्य पथ खाते जे परेड नुं आयोजन करवामां आव्युं तेने तमाम लोकोए आ परेड ने निहाळी अने साथे जे भारतनी जे संस्कृति छे तेने पण साथे निहाळी अने बीजी बाजु जे डिफेन्स एटले के आपणुं जे संरक्षण क्षेत्र छे ते अत्यारे आ तो केटलुं मजबूत छे, केटलुं आत्मनिर्भर छे ते पण एक जाणवानो एक तेमणे प्रयत्न कर्यो। प्रजासत्ताक पर्वनी आपणे वात करता हईए, प्रजासत्ताक पर्वनी उजवणी अत्यारे तो एटला माटे करवामां आवती होय छे कारण के ज्यारे 15 ऑगस्ट 1947 रोज भारत देशने आज़ादी मळी हती ने त्यारबाद जे पोतानुं एक बंधारण जे अमली लावा माटेनी जे एक प्रयत्नो जे शरू थया हता ने त्यारबाद 4 નવેમ્બર 1947 રોજ જે તેને મૂકવામાં આવ્યું ને બીજી બાજુ જે રીતે 26 જાન્યુઆરી 1949 રોજ જે તેનું ગ્રહણ પણ થયું હતું, એટલે ચોક્કસથી એમ કહી શકાય કે જે રીતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો આ જે બંધારણ જે બનાવવામાં આવ્યું ને તેમાં પણ તેમનો સિંહ ફાળો રહ્યો હતો। કહી શકાય કે 2 વર્ષ 11 મહિના જેટલો જે સમય પણ લાગ્યો હતો આ બંધારણ તૈયાર કરવામાં, અને બીજી બાજુ જે રીતે સંસદ દ્વારા સંવિધાનને બહુમતી દ્વારા જે રીતે આ પસાર પણ કરવામાં આવ્યું હતું, જેમાં 165 જેટલા દિવસો અને 11 સત્ર પણ તેમાં આયોજિત કરવામાં આવ્યા હતા, અને સૌથી પહેલાં જ્યારે પૂર્ણ ગણતંત્ર ઘોષિત જે જાહેર કરવામાં આવ્યું હતું તે 26 જાન્યુઆરી 1950 રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા જે તેને પહેલું પૂર્ણ ગણતંત્ર જે જાહેર કરવામાં આવ્યું હતું। અને આજે જ્યારે આપણે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરતા હોઈએ અને ચોક્કસથી બંધારણ શું છે તેમાં અત્યારે તો કેટલા નવા જે કહી શકાય કે જે સુધારા વધારા થયા છે આપણે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું, અને આજના દિવસે તમામ જે લોકોની વાત કરી, યુથ હોય કે પછી એલ્ડર પીપલ હોય કે પછી બાળકો હોય, તેમનામાં અત્યારે તો દેશભક્તિ કેટલી જોવા મળી છે અને બંધારણ પ્રત્યે કેટલી જાગૃતતા અત્યારે તો જોવા મળતી હોય છે, આપણે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું। આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિકલ્પ કોટવાલ કે જેઓ બંધારણના જાણકાર છે, અને સાથે યોગેશભાઈ ચુડગર આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે જ રાજકીય ગતિવિધિઓનો જે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અત્યારે તો જે કહી શકાય કે રિસર્ચ પણ કરતા આવ્યા છે અને તેમને ન્યુ ડિવિઝન પણ છે। સાથે આ બંનેનું નિર્માણ ન્યૂઝના આજના વિશેષ કાર્યક્રમમાં સ્વાગત છે। વિકલ્પજી, સૌથી પહેલી શરૂઆત હું આપનાથી કરીશ। આજની જ્યારે દેશના બંધારણની વાત કરતા હોઈએ આપણે, અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અત્યારે જે ઉજવણી આપણે કરીએ છીએ, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા આ પ્રજાસત્તાક પર્વને લઈને? જી, ભારત દેશ જે પ્રમાણે વિદેશોના શાસન હેઠળ હતો 1947 પહેલા સુધી, બહુ લાંબા સમય સુધી એમનું શાસન ભારત દેશ ઉપર રહ્યું, 200 વર્ષ કરતા પણ વધારે સમય સુધી એમણે ભારત દેશને ચલાવ્યો। એમની સામે આપણે લડત આપી, ખૂબ લાંબી લડત આપી, એ કોઈ 2-5 વર્ષની લડત નહોતી, દાયકાઓ સુધી એ લડત આપણી ચાલી, અને આખરે 1947ના વર્ષમાં 15 ઓગસ્ટના દિવસે આપણે આઝાદી મેળવીએ છીએ। આઝાદી આપણે મેળવી, પણ હવે આપણી સામે મોટો સવાલ એ હતો કે આઝાદ થયા બાદ દેશનું શાસન આપણા હાથમાં લીધા બાદ આપણા દેશને આપણે ચલાવીશું કેવી રીતે? એક રીતે કહું તો આઝાદી મળી જવી સહેલી છે, પછી એને ટકાવી રાખવી અઘરી છે, અને એમાં આઝાદી પહેલાના સમયથી દેશની આઝાદી માટે જે આપણા લીડર્સ આપણા નેતાઓ લડી રહ્યા હતા એમણે એક સ્વપ્ન જોયું હતું કે ભારત દેશ લોકતાંત્રિક બને, લોકતાંત્રિક ઢબે એની વ્યવસ્થા તૈયાર થાય, લોકોની ઈચ્છાઓ પ્રમાણે આ દેશ ચાલે। હવે આ બહુ મોટું સ્વપ્ન હતું, આને સાકાર કરવું કેવી રીતે? આઝાદી પહેલાથી જ આ માટે આપણે એક વિચાર કરી ચુક્યા હતા કે આપણે એક બંધારણ ઘડીશું, અંગ્રેજો જશે ત્યારબાદ આપણો દેશ કેવી રીતે ચાલશે એ આપણે એક લેખિત બંધારણ દ્વારા નક્કી કરીશું। બંધારણ આઝાદી પહેલા હતું જ નહીં એવું નથી, હતું, પણ એ એવું બંધારણ હતું કે જે બ્રિટનની સંસદ આપણા માટે ઘડતી, એવું બંધારણ કે જે આપણા ઉપર શાસન કરતું હોય, પણ એ કેવી રીતે ઘડાશે એ નક્કી કરવામાં આપણી કોઈ ભૂમિકા જ નહોતી। તો આઝાદી પહેલાથી આપણે સ્પષ્ટ કરી ચુક્યા હતા કે આઝાદી બાદ આપણો દેશ કેવી રીતે ચાલશે એ નક્કી કરવા માટે આપણે ખુદ એક બંધારણ તૈયાર કરીશું, અને એવું બંધારણ કે જેમાં આપણે લોકતંત્રની સંકલ્પના રજૂ કરેલી હોય। એ વખતે આ વાત બહુ મોટી હતી, કારણ વિશ્વ આખામાં લોકતંત્રનો ખ્યાલ હજુ સુધી એટલો બધો નહોતો વિકસેલો કે જેટલો આજે આપણને વિકસેલો જોવા મળે છે, અને એમાંય ભારત જેવો દેશ કે જ્યાં આગળ એ વખતે વસ્તી 30 કરોડથી પણ વધારેની હતી, આવડી મોટી વસ્તી લોકતંત્ર બનાવવાનું વિચારે એ વિશ્વ આખામાં પહેલો મુદ્દો હતો। તો આવું લોકતાંત્રિક બંધારણ બનાવવાનો આપણે વિચાર કરીએ છીએ, ડિસેમ્બર 1946 એટલે કે આઝાદી પહેલાથી આપણે બંધારણ બનાવવાની કામગીરી શરૂ કરીએ છીએ। ખૂબ
ખૂબ એટલે ખૂબ ઊંડી મંત્રણાઓના અંતે આપણે આખરે 26 સપ્ટેમ્બર 1949 ના રોજ આપણા બંધારણને એક આખરી ઓપ આપ્યો અને પછી હવે પ્રશ્ન આવ્યો કે આને લાગુ ક્યારે કરીશું, એના અમલીકરણની શરૂઆત ક્યારે કરીશું. ભારતના ઇતિહાસમાં 26 તારીખનું વિશેષ મહત્વ છે. આવી જ એક 26 તારીખ હતી 1930ના વર્ષની. 1929ના વર્ષમાં કોંગ્રેસ પક્ષનું જે લાહોર અધિવેશન મળ્યું હતું એમાં નક્કી કરાયું હતું કે આપણે 26 જાન્યુઆરી 1930ના દિવસને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવીશું અને ઉજવાયો પણ ખરો. આ તારીખના માનમાં આપણે નક્કી કરીએ છીએ કે ભલે આજે 26 સપ્ટેમ્બર 1949 રોજ આપણું બંધારણ બની ગયું છે, પણ એના અમલીકરણની શરૂઆત આપણે આવતા વર્ષે 26 જાન્યુઆરીના રોજ કરીશું. 26 જાન્યુઆરી 1950 થી આપણું બંધારણ લાગુ પડવાની શરૂઆત થાય છે અને ભારતના બંધારણના અમલીકરણની સાથે જ ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત થાય છે. એ માટે આપણે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવતા આવ્યા છીએ અને આજે આ 74મી ઉજવણી એની થઈ રહી છે. આ આપણી બહુ લાંબી મજલ છે અને આપણે ચોક્કસથી કહી શકીએ કે લગભગ 1 સદીની આ યાત્રા થવા આવી અને આટલા સમયની અંદર આપણે ચોક્કસથી પુરવાર કર્યું છે કે ભારત બંધારણ કે જે એક વિશેષ સ્વપ્ન સાથે તૈયાર કરવામાં આવ્યું હતું, એક અલગ જ વિભાવના સાથે તૈયાર કરાયું હતું, વિશ્વની સામે એક દ્રષ્ટાંત તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, એ સમયની કસોટીમાં ખરું ઉતર્યું છે. સાચી વાત છે. અને તેની સાથે જે એમ કહેવાય ને કે જ્યારે દેશના બંધારણની વાત થતી હોય ને તેમાં મેં જ્યારે શરૂઆતમાં પણ કહ્યું હતું કે આ બંધારણમાં સૌથી મહત્વનો અને સિંહ ફાળો જે હતો ને એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો હતો. અને તેની ઉપરથી ક્યાંક આપણને તમામ લોકોને જે આપણી મૂળભૂત ફરજો હોય કે હક હોય તેની અત્યારે તો આપણને દરેક લોકોને ખબર પડી હતી કે ના આ વસ્તુ શું હોય ને કેવી રીતનું હોય. આ ઉપર હું વિકલભાઈ આપની પાસે તો આવું છું, પણ તેની પહેલાં યોગેશભાઈ, આટલા વર્ષોથી આપણે રાજકીય મુદ્દાઓને લઈને જે ચર્ચા કરતા આવીએ છીએ, મૂળભૂત ફરજોને લઈને વાત કરતા આવીએ છીએ, હકોને લઈને વાત કરતા આવીએ છીએ, પણ જ્યારે આપણે ગણતંત્ર દિવસની વાત કરતા આવીએ ને તો ત્યારે ચોક્કસ એમ થતું હોય છે કે બંધારણ એ શું એ ત્યારે તો ઘણા લોકોને ક્યાંક ખબર પણ નથી હોતી. ઘણા લોકો એમ જ કહે છે કે ના ના છે છે ગણતંત્ર દિવસ છે, એમાં સવારે ઉઠીને જે આપણે ધ્વજવંદન કરીએ છીએ, પરેડને નિહાળીએ છીએ, પણ બંધારણ એટલે શું એ જ અત્યારે તો ક્યાંક કોઈને ખબર નથી હોતી, અથવા હોય છે પણ થોડી ઓછી જાણકારી હોય છે અને તે પ્રમાણે પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. સૌથી પહેલો મારો પ્રશ્ન યોગેશભાઈ આપને કે જ્યારે પ્રજાસત્તાક પર્વની વાત કરતા આવીએ ત્યારે સૌથી પહેલી આપની પ્રતિક્રિયા, અને સાથે મેં બીજું પણ કહ્યું કે પ્રજાસત્તાક પર્વ છે પણ ઉજવણી શા માટે ક્યાંક લોકો તેનાથી જાગૃત પણ નથી હોતા. વિકલભાઈ બહુ સરસ રીતે રજૂઆત કરી કે આપણે બંધારણની જરૂર શા માટે પડી. બંધારણ તો હતું આઝાદી પહેલા પણ એ બંધારણ અંગ્રેજોને માફક આવે એવું હતું, ભારતની પ્રજા માટેનું નહોતું. એટલે 1946માં બંધારણ સભાની ગઠબંધન થવા એનું ઘડતર કરવામાં આવ્યું અને એની અંદર 389 જેટલા સભ્યો હતા. આ સભ્યોને કોઈ ઈચ્છા થાય એ પ્રમાણે એક એકને ગોઠવવામાં આવે એવી રીતે નહોતું, પણ એની પણ ચૂંટણી થઈ હતી ને બંધારણ સભામાં કોણ કોણ બેસે, એના અધ્યક્ષ કોણ હોય, બંધારણ સભાનું સંચાલન કોણ કરે, અત્યારે લોકસભાનું સંચાલન સ્પીકર કરતા હોય છે, એવી રીતે એ વખતે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને નિમણૂક કરવામાં આવી. અને એ બંધારણમાં શું હશે કેવી રીતે હશે એનું એક ડ્રાફ્ટિંગ કમિટી બનાવવામાં આવી 7 સભ્યોની. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ચેરમેનશીપ હેઠળ આ ડ્રાફ્ટિંગ સમિતિ થઈ અને એમાં મને કહેતા ગૌરવ થાય છે કે આપણા એક ગુજરાતી ડોક્ટર કનૈયાલાલ મુનશી, જે ખૂબ સારા એડવોકેટ હતા, ખૂબ સારા રાજકારણી હતા અને ગુજરાત માટે ગુજરાતી નવલકથાઓ એમણે જે લખી છે આજે વર્ષો પછી પણ આપણે યાદ કરીએ છીએ, એવા કનૈયાલાલ મુનશીનો ફાળો પણ હતો અને એ સિવાય ડોક્ટર અય્યર વગેરે વગેરે હતા. પણ આ જે બંધારણ ઘડવામાં આવ્યું એની પહેલી સભા 9 ડિસેમ્બર 1946માં થઈ અને ત્યારે રાજેન્દ્ર પ્રસાદજીને પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી અને પછી ત્યાર પછી એની કેટલી બધી બેઠકો થઈ, 3 વર્ષ સુધી, આશરે 2 વર્ષ 11 મહિના અને 8 મહિના અને 11 દિવસ સુધી આ બેઠકો મળી, જુદી જુદી બેઠકોમાં જુદી જુદી ચર્ચા થાય અને એમાં 22 ભાગો હતા. એ 22 ભાગોમાં આપણે ભારતનું રાજ્ય કેવી રીતે ચલાવીશું, શાસન કેવી રીતે ચલાવીશું,
કોણ કેવી રીતે ઇલેક્ટ થશે, એની ચૂંટણીની પ્રક્રિયા કેવી હશે વગેરે વગેરે બધું જ આમાં નક્કી કરવામાં આવ્યું. અને 395 જેટલા અનુચ્છેદો હતા અને 8 અનુસૂચિ. હવે આ બંધારણ તો તૈયાર થઈ ગયું 1949 નવેમ્બર 26મી તારીખે, એટલે એ દિવસથી બંધારણ અમલમાં આવવું જોઈએ. પણ જેમ વિકલ્પભાઈ કીધું એમ, એક 26 જાન્યુઆરીનું મહત્વ હતું, એટલે 26 જાન્યુઆરી 1950 ના દિવસે આ બંધારણનો અમલ કરવામાં આવ્યો અને સમગ્ર ભારતને આ બંધારણ લાગુ પડે એવી વ્યવસ્થા કરવામાં આવી. હવે આ બંધારણ 1950માં જ્યારે અમલમાં આવ્યું ત્યારે ક્યારેક ક્યારેક એવું જરૂર લાગે કે ના હવે આને બદલે આની જરૂર છે, તો બંધારણમાં સુધારા કરવા માટેની પણ એક વ્યવસ્થા કરવામાં આવી હતી. એક કલમ એવી હતી કે જેના હેઠળ બંધારણમાં સુધારા થઈ શકે, પાર્લામેન્ટના અને રાજ્યસભાના સભ્યો એમાં સુધારા કરે, 2/3 મેજોરિટી જોઈએ વગેરે વગેરે એના અધિનિયમો હતા. પણ મને અત્યારે ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં 75 વર્ષ આઝાદીના આપણે જયારે ઉજવીએ છીએ ત્યારે 105 જેટલા સુધારા બંધારણમાં થયા. આ 105 બંધારણમાં જે સુધારા થયા એમાંનો એક અગત્યનો સુધારો ઇમરજન્સી દરમિયાન થયો. 1976ની ઇન્દિરા ગાંધીએ લાદેલી ઇમરજન્સીમાં 2 શબ્દો એમાં ઉમેરવામાં આવ્યા અને એ ધર્મનિરપેક્ષ અને સમાજવાદ, આ 2 શબ્દો એ વખતે ઉમેરવામાં આવ્યા. એટલે ભારત હવે ધર્મનિરપેક્ષ દેશ તરીકે, રાષ્ટ્ર તરીકે રહેશે એવું ત્યારથી નક્કી થયું. અને ત્યાર પછી આવા અવારનવાર જરૂર પડે એવા સુધારા લોકસભા રાજ્યસભાની બહુમતી 2/3 મેજોરિટી વગેરે વગેરેથી કરવામાં આવી. પણ એક હમણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં એક સુધારો એવો કરવામાં આવ્યો કે સુપ્રીમ કોર્ટના અને વગેરે વગેરે ન્યાયાધીશોની નિમણૂક કરવા માટેની સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી. હવે આ જે થયો એ કોઈ પણ આવા સુધારા થાય ત્યારે દિલ્હીની ગાદી ઉપરથી થાય એવું નહીં, પણ રાજ્યોની સંમતિ પણ જોઈએ. પણ એમાં અમુક જ રાજ્યોએ, ગુજરાત ગોવા વગેરે વગેરે રાજ્યોએ સંમતિ આપી. એટલે આ સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો ને સુપ્રીમ કોર્ટે આ કાયદો, આ જે સુધારો હતો એ રદ કર્યો. આ એટલા માટે હું કહું છું કે આવે અને રદ પણ કરી શકે આવું આ એક બનાવ બન્યો હતો એ આપણી જાણ ખાતર. એટલે આ જે બંધારણની અગત્યતા છે એ પ્રજાએ સમજવાની જરૂર છે. આજા 15મી ઓગસ્ટે આઝાદી મળી એ એટલે કે અંગ્રેજોનું રાજ્ય સમાપ્ત થયું અને યુનિયન જેક ઉતારીને આપણે ત્રિરંગો લહેરાવ્યો. પણ આજે 26 જાન્યુઆરીએ આપણું ભારત રાષ્ટ્ર કેવી રીતે ચાલશે, કયા નિયમો હેઠળ ચાલશે એ માટેનું બંધારણ ઘડવામાં આવ્યું ને એ બંધારણની અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસે થઈ. એટલે આ 2 વચ્ચેનો ડિફરન્સ ઘણા બધા હજુ નથી સમજતા. આજે હું ટીવી પર એક નેતાને સાંભળતો હતો ત્યારે એમણે આજે એમ કીધું, આપણે 74મી આઝાદી દિન ઉજવી રહ્યા છે. મને નવી લાગી કે આપણે જો આવા જ નેતાઓ આપણને મળવાના હોય તો આ બંધારણનો આપણે કેટલી સારી રીતે ઉપયોગ કરી શકીશું. હવે આ બંધારણ હેઠળ અમુક જાતના કામો કરવામાં આવે એને પડકારવામાં આવે છે, એ બંધારણને અનુરૂપ નથી એવી પણ વાતો કરવામાં આવે છે. એટલે અને બંધારણમાં આપણને મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, એની સાથે સાથે મૂળભૂત ફરજો એ પણ પ્રજાએ સમજવાની જરૂર છે. મારો બોલવાનો હક, વ્યક્તિ સ્વાતંત્ર્યનો હક જે છે એ હક છે, પણ એની સાથે આપણી ફરજ છે કે એમાં પણ આપણે યોગ્ય રીતે એનું પાલન કરીએ, ભારતની પ્રતિષ્ઠાને નુકસાન ના થાય, સામાન્ય પ્રજાને નુકસાન ના થાય એ રીતે વ્યક્તિ સ્વાતંત્ર્યનો ઉપયોગ કરાય, બાકી ગમે તેમ બોલવામાં આવે એ ના ચાલે, આ વસ્તુ પ્રજાએ સમજવાની જરૂર છે. આ મેં એક જ દાખલો આપ્યો, પણ આવી બધી ઘણી બાબતો છે કે જેને પ્રજાએ સમજ, અને આના માટે ખૂબ પ્રચારની જરૂર છે. પ્રજાને આજે 75 વર્ષ આઝાદી ના થયા પછી પણ હજુ આની સમજ આપવાની જરૂર છે. બહુ સાચી વાત કરી. અને તેની સાથે એક વસ્તુ એ પણ હું કહું કે જ્યારે આપણે સ્વાતંત્ર્ય દિન અને જ્યારે પ્રજાસત્તાક પર્વની વાત કરતા હોઈએ ને ત્યારે એક વસ્તુ તો બહુ કોમન છે, ક્યાંક યુથને પણ અત્યારે તો ખબર નથી હતી કે ના આમાં સ્વતંત્રતા મળી હતી કે બંધારણ અમલમાં આવ્યું હતું. સાથે વિકલ્પભાઈ આપને પણ આ પ્રશ્ન કે જ્યારે સુધારા વધારાની વાત થતી હોય તો અત્યાર સુધી બંધારણમાં કેટલા સુધારા વધારા થયા, કઈ રીતે તે સુધારા વધારા કરવામાં આવતા હોય છે, અને પ્લસ
જ્યારે અત્યારની પરિસ્થિતિમાં યુથ એ આપણી જોડે સૌથી મોટું છે, કારણ કે ઇન્ડિયાની જોડે એમ કહેવાય કે યુવા સેના બહુ મોટી સંખ્યામાં છે. અત્યારના યુથને જ ક્યાંક આ બંધારણ એટલે શું, બંધારણનું મહત્વ શું, એની જ અત્યારે તો ક્યાંક ખબર નથી હોતી, તેના લઈને પણ આપ શું કહેવા માંગશો? પહેલી વાત કે જે આપે બંધારણીય સુધારાની વાત કરી, તો ભારતના બંધારણમાં પહેલેથી સુધારાની વ્યવસ્થા આપણે રાખેલી જ છે. ભારતના બંધારણના ઘડવૈયાઓનું દૂરંદેશી પણ ખૂબ હતું. એમણે આવનારા સમયની પરિસ્થિતિઓ કેવી હશે એને ધ્યાનમાં રાખીને બંધારણમાં ખૂબ મજબૂત જોગવાઈઓ મૂકી. પણ જેમ સમયનો ગુણ છે પરિવર્તનશીલતાનો, સમય સાથે દરેક ક્ષેત્રમાં બદલાવ આવતા જતા હોય, તો એને અનુરૂપ ભારતના બંધારણની અંદર પણ આપણે ફેરફારો કરતા રહેવું પડે, જે માટેની વ્યવસ્થા ભારતના બંધારણના ભાગ 20 એના અનુચ્છેદ 368 માં રાખેલી છે. આ અનુચ્છેદ પ્રમાણે આપણા દેશની સંસદ પાસે સત્તા છે કે એ વિશેષ બહુમતીથી એક બિલ પાસ કરીને આપણા બંધારણમાં સુધારા કરી શકે. પણ આપણા બંધારણની વિશેષતા એ છે કે મૂળભૂત રીતે આપણને એક સમવાય તંત્ર બનાવે છે. સમવાય તંત્ર એવું હોય કે જેમાં કેન્દ્ર સર્વે સર્વા ન હોય, રાજ્યો હોય, રાજ્યોની સરકારો હોય, અને એમને પણ ઘણી સ્વાયત્તતા અપાયેલી હોય, એમને એમના ખુદના નિર્ણયો લેવાની ઘણી સ્વતંત્રતા અપાયેલી હોય. આવી જોગવાઈઓ આપણા બંધારણમાં કરાયેલી છે. હવે આવી જોગવાઈઓમાં કેન્દ્ર એકલા હાથે, એટલે કે સંસદ એકલા હાથે સુધારા કરી નાખે તો યોગ્ય ના કહેવાય, વાજબી ના કહેવાય. એટલે જ આ 568માં અનુચ્છેદમાં આપણા બંધારણમાં સુધારા કરવા માટેની બીજી એક પ્રક્રિયા પણ આપેલી છે. એ પ્રક્રિયા મુજબ તમારે જ્યારે રાજ્યોનું હિત સમાયેલું હોય એવી જોગવાઈઓમાં બદલાવ લાવવા હોય તો રાજ્યોને પણ પૂછવું પડે. ઓછામાં ઓછા 50% રાજ્યો મંજૂર થાય તો જ તમે સુધારા કરી શકો. તો આમ 368માં અનુચ્છેદમાં કુલ 2 પ્રક્રિયાઓ જોવા મળશે આપણા બંધારણમાં સુધારા કરવાની. અને એ સિવાય બંધારણના બીજા ભાગોમાં છૂટી છવાઈ, એકલ દોકલ છૂટી છવાઈ, વધુ એક જોગવાઈ તમને જોવા મળશે જ્યાં આગળ સામાન્ય બહુમતીથી બિલ પાસ કરીને આપણી સંસદ બંધારણમાં સુધારા કરી શકે એવી જોગવાઈઓ પ્રમાણમાં ઓછી છે, પણ છે. તો આ રીતે જોઈએ તો ભારતના બંધારણ પ્રમાણે બંધારણમાં સુધારા કરવાની કુલ 3 પ્રક્રિયાઓ છે. આ થઈ ફોર્મલ પ્રોસિજર્સ કે જે બંધારણમાં આપેલી છે. આ સિવાય આપણા બંધારણની જે જોગવાઈઓ છે એનું સમય સમય અર્થઘટન આપણા દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. બંધારણની ઘણી બધી જોગવાઈઓ એવી છે કે જેના અર્થઘટનના સંદર્ભમાં મતમતાંતર થઈ શકે. એનું અર્થઘટન કદાચ હું એક રીતે કરતો હોઉં, આપ કોઈક અલગ રીતે કરતા હોઈ શકો. આમાં સાચું કોણ એ નક્કી કરવાની સત્તા બંધારણ સુપ્રીમ કોર્ટને આપેલી છે. કહેવાય છે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ધ ફાઇનલ ઇન્ટરપ્રિટર ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ભારતના બંધારણનું આખરી અર્થઘટન કરવાની સત્તા એ આપણી સુપ્રીમ કોર્ટની છે. તો બંધારણની કોઈ પણ જોગવાઈના સંદર્ભમાં સમય સાથે સુપ્રીમ કોર્ટ કોઈક ચુકાદો આપે, એનું કંઈક અર્થઘટન આપે, તો એ પણ એક રીતે બંધારણમાં થયેલો સુધારો કહેવાય. બંધારણની કોઈ જોગવાઈના સંદર્ભમાં મારીને તમારી ચોક્કસ માન્યતા હોય, પણ ભવિષ્યમાં બની શકે કે સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદાની અંદર એ જ જોગવાઈનું કોઈક અલગ અર્થઘટન આપે તો આપણે એને સ્વીકારીને ચાલવું પડે, તો આ પણ એક પ્રકારે થયેલો સુધારો જ કહેવાય. તો આમ ઘણી બધી રીતે ભારતના બંધારણના સંદર્ભમાં આપણે કહી શકીએ કે સુધારા માટેની શક્યતા રહેલી છે. આ હતો પહેલો મુદ્દો. બીજો મુદ્દો આપણે છેડ્યો કે આજનું જે આપણું યુથ છે, ઇન્ડિયા ઇઝ કન્સિડર્ડ ટુ બી વન ઓફ ધી યંગેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ, વિશ્વના સૌથી યુવાન દેશો પૈકીનો એક દેશ આપણો ગણાય છે. પણ આ યુથને નથી ખબર કે ભારતનું બંધારણ શું છે. ભારતના બંધારણ વિશેની સમજ તો દૂરની વાત રહી, એ વિશેની જાગૃતતા પણ એમના અંદર હોતી નથી. આની પાછળ મૂળ જવાબદાર કારણ એ છે કે બંધારણની વ્યાપક ચર્ચાઓ સ્કૂલ અને કોલેજીસમાં થતી નથી કે નથી બીજા કોઈ પ્લેટફોર્મ્સ પર થતી. મોટાભાગે એવું થઈ ગયું છે કે તમે જો સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યા છો, યુપીએસસી કે જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો એ તૈયારીઓના ભાગરૂપે આપના અભ્યાસક્રમમાં આવે છે, એટલા માટે આપ બંધારણ વાંચશો. મોટાભાગે આવા જ વિદ્યાર્થીઓ આના વિશે વાંચતા હોય છે. એથી આગળ વધીને જો આપ લો કોલેજમાં LLB કરી રહ્યા છો તો ઓબ્વિયસ છે કે બંધારણ એ તો દેશનો સૌથી મોટો કાયદો કહેવાય, તો બીજા કાયદાઓને ભણતા પહેલા તમારે દેશના સૌથી મોટા કાયદાને તો વાંચવો જ પડે. તો લો સ્ટુડન્ટ્સ હોય છે કે જે બંધારણ વિશે વાંચતા હોય છે, મારા ધ્યાનમાં છે એ મુજબ આ 2 કેટેગરીઝના સ્ટુડન્ટ્સને બાદ કરતા વિશેષ રૂપથી બીજા વિદ્યાર્થીઓને, બીજા યુથને હું બંધારણ વિશે વાત કરતા કે એના વિશે અભ્યાસ કરતા નથી જોતો, જે દુઃખની વાત છે. એ દસ્તાવેજ કે જેના આધારે આપણને એક ચોક્કસ રાજનૈતિક ઓળખ મળેલી છે, સમાજમાં આપણો દરજ્જો શું હશે નક્કી થયેલું છે, આર્થિક સંસાધનો આપણને કયા કયા પ્રાપ્ય રહેશે એ નક્કી થયેલું છે, એ દસ્તાવેજ એટલે બંધારણ. જો હું બંધારણને નથી જાણતો તો એનો અર્થ એ થયો કે હું મારા રાજનૈતિક અસ્તિત્વથી અજાણ છું. સમાજમાં મને એક સમાન દરજ્જો આપનાર એ દસ્તાવેજથી હું અજાણ છું. મારી આર્થિક સમાનતા અન્યો સાથેની જે છે એનો પાયો જેની અંદર નંખાયો છે એ દસ્તાવેજથી હું અજાણ છું, જે યોગ્ય નથી.
યુથને જો આપણે આ દેશના ભવિષ્ય તરીકે જોતા હોઈએ તો સૌથી પહેલી જરૂરિયાત એ બનશે કે તેઓ આપણા બંધારણની સમજ કેળવતા થાય અને એ માટેના આપણા પણ પ્રયત્નો એટલા હોવા જ જોઈએ, મીડિયાના પણ હોવા જોઈએ, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાસ જે સોસાયટીનો હોય એમના પણ પ્રયત્નો આટલા હોવા જ જોઈએ. બિલકુલ 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 સાચી વાત છે અને તેની સાથે ક્યાંક તમામ લોકોને બંધારણની સમજ એટલા માટે હોવી જોઈએ કારણ કે જે મૂળભૂત ફરજો છે, જે હકો છે, તેની અત્યારે તો જે જ્ઞાન હોવું બહુ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે કોઈ પણ આપણે દેશમાં જતા હોઈએ છીએ તો ત્યારે સૌથી પહેલાં આપણે એનું લો જાણતા હોઈએ છીએ કે ના અત્યારે તો અહીંયા જઈશું, આમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો અમારે અત્યારે તો આ રીતે અમારે કઈ રીતે કામ કરવું કે રીતે. પણ જ્યારે આપણે ભારત દેશમાં જ રહીએ છીએ અને ભારતના બંધારણનું જે યોગ્ય નોલેજ ના હોય તેને લઈને ક્યાંક અત્યારે તો સવાલ ચોક્કસ યથાવત થતો હોય છે. આપણે જે રીતે સરકાર પણ અત્યારે તો જે પ્રયત્ન તો કરતી હોય છે પણ તેની સાથે વધુ પડતા પ્રયત્ન જો કરવામાં આવે તો ક્યાંક એમ કહી શકાય કે ના બંધારણનું યોગ્ય રીતે નોલેજ પણ અત્યારે તો તેવું લઈ શકે છે. જ્યારે યોગેશભાઈ આપણે રાજકીય પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ, બંધારણ લાગુ થતાં જ ભારત દેશ એક લોકતાંત્રિક દેશ બની ગયો છે. અત્યારે હાલના સમયમાં કેટલો લોકતાંત્રિક આપણો દેશ છે શું લાગી રહ્યું છે આપણે? કારણ કે જ્યારે બંધારણની જે અલગ અલગ કલમો છે કે પછી જેમ કહેવાય કે આર્ટિકલ્સ છે તે અનુસંધાન. વિકલ્પભાઈએ બહુ જ સરસ વાત કરી. એમાં એક મુદ્દો મારે ઉમેરવો છે એ કે આખું જે આ બંધારણ ડોક્ટર આંબેડકર સાહેબના અધ્યક્ષ હેઠળ ડ્રાફ્ટ કરવામાં આવ્યું ત્યારે એમાં કેટલીક રાજકીય ઘટનાઓ બની હતી એની ચર્ચા આપણે ન કરીએ, પરંતુ એ સંપૂર્ણ બંધારણ કાશ્મીર જમ્મુ કાશ્મીર સ્ટેટને લાગુ પડતું ન હતું સંપૂર્ણ રીતે, કારણ કે એમાં એક 370મી કલમ ઉમેરવામાં આવી હતી. 2020માં 370મી કલમ નાબૂદ થવાને કારણે હવે સમગ્ર ભારતમાં જમ્મુ કાશ્મીર, લડાખ વગેરે સ્ટેટ સાથે બધે જ આ બંધારણ હવે લાગુ પડે છે. એટલે અગાઉ બંધારણની અમુક કલમો જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતી ન હતી, હવે સંપૂર્ણ રીતે ભારતના દરેક ખૂણે ખૂણે આ બંધારણ લાગુ પડે છે. આ એક નોંધપાત્ર બનાવ 2020માં બન્યો. એના રાજકીય પરિબળોની વગેરેની ચર્ચા આજે ના કરીએ, પણ હવે ત્યાં પણ જમ્મુ કાશ્મીરમાં પણ બંધારણની જે કઈ જોગવાઈઓ છે એ બધી જ ત્યાં લાગુ પડશે. એટલે આ એક બહુ જાણવા જેવી વાત છે. હવે ભારત અત્યારે જે બંધારણ હેઠળ અત્યારે સમગ્ર રીતે રાજ્ય ચલાવી રહ્યું છે એમાં ચૂંટણીઓ કેવી રીતે કરવી, એમાં ચૂંટણી પંચની અલગથી રચના કરવામાં આવી અને વગેરે વગેરે વ્યવસ્થા કરીને આપણે લોકોનું રાજ્ય, પ્રજાસત્તાક, આ શબ્દ બહુ અગત્યનો છે કે પ્રજાનું સત્તા હોય એવો આ દેશ બન્યો. એટલે કે પ્રજા પોતે વોટ આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને એમને રાજ્યનું અથવા તો દેશનું સુકાન સોંપે છે. એટલે પ્રજાનો આમાં મહત્વનો ફાળો છે કે ભારતના દેશનું ગુજરાત અથવા તો બીજા રાજ્યોનું સંચાલન કેવી રીતે થશે એ નક્કી કરવાનું જે સરકાર રચવાનું કામ એ લોકો કરે છે. એટલે આ પ્રજાસત્તાક બંધારણ કહેવાય છે, રિપબ્લિક ઓફ ઇન્ડિયા. એટલે દરેકે દરેક નાગરિક આમાં પોતાનો ફાળો આપે છે મત આપીને કે આ દેશ અને આ રાજ્ય કેવી રીતે ચાલશે, અને તે બંધારણની જે તે જોગવાઈઓ છે એના પરિપ્રેક્ષ્યમાં રહીને એની બહાર ક્યાંય ન જાય અને ક્યાંય એનું ઉલ્લંઘન થતું હોય તો વિકલ્પભાઈ કીધું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટ બેઠી છે એનું ધ્યાન દોરવા માટે, હાઈકોર્ટો પણ એને અંગેની ચર્ચા કરતા હોય છે. એટલે બંધારણનું સંપૂર્ણ રીતે એનો ઉપયોગ થાય, એનું અમલીકરણ થાય એ જોવાનું કામ આપણી કોર્ટો કરે છે. અને કેટલાય ચુકાદાઓ એવા છે કે જેને આજે પણ આજે યાદ કરીએ છીએ કે આ ચુકાદાને કારણે બંધારણનું અર્થઘટન આ રીતે કરવામાં આવ્યું. સાથે વિકલ્પભાઈ છેલ્લો પ્રશ્ન, બંધારણને અનુલક્ષીને જ્યારે આપણે વાત કરતા છીએ એક મેસેજ શું આપવા માંગશો દરેક લોકોને? જી, થોડા સમય પહેલા જ આવા જ એક પ્લેટફોર્મ ઉપર બંધારણની સુસંગતતા વિશે ચર્ચા ચાલી હતી ત્યારે મેં મેસેજ આપ્યો તો એને જ થોડોક વિસ્તારથી આગળ કહીશ કે ભારતના બંધારણ વિશે એક ગેરમાન્યતા આપણી અંદર એ ઘર કરી ગઈ છે કે ઇટ ઇઝ અ ડોક્યુમેન્ટ મેન્ટ ફોર ઓનલી લોયર્સ, એ માત્ર જે વકીલો હોય, એડવોકેટ્સ હોય, એમના જ માટેનો દસ્તાવેજ છે. એમણે કોર્ટ્સમાં જે પ્રકારની દલીલ કરવાની હોય, કાયદાઓ સાથે ડીલ કરવાનું હોય, એમને જ બંધારણની જરૂર પડે. આ બિલકુલ ખોટી માન્યતા છે.
ભારતના બંધારણ વિશે કહેવાય છે કે ઇટ ઇઝ અ લિવિંગ ડોક્યુમેન્ટ, એક જીવંત દસ્તાવેજ છે. કહેવાય છે કે આપણા દેશની સામાજિક ક્રાંતિનો ઉદ્ઘોષક છે. ઇટ્સ નોટ મિયરલી અ લીગલ ડોક્યુમેન્ટ, એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, એનું એક સામાજિક પાસું પણ છે, જે સામાજિક પાસું હજુ આપણે ઉજાગર કરવાનું બાકી છે. જસ્ટિસ કાર્ડોઝો કરીને એક બહુ જાણીતા જજ થઈ ગયા અમેરિકન જ્યુડિશિયરીની અંદર, એમણે એક બહુ મજાની વાત કરી હતી કે આપણે જયારે ન્યાયાધીશોની પસંદગી કરતા હોઈએ ને, તો એ ન્યાયાધીશો એવા હોવા જોઈએ કે જે બંધારણની સોશિયલ ફિલોસોફી, બંધારણના સામાજિક દર્શનથી પરિચિત હોય. જો એ સામાજિક દર્શનથી પરિચિત હશે તો જ એ કાયદાની સમજ લઈને યોગ્ય એવા ચુકાદાઓ આપી શકશે. અને આ જ બાબત ભારતની અંદર જયારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસને અપોઈન્ટ કરવા માટેની કોલેજિયમ સિસ્ટમ ઉભી થઈ, તો એના સંદર્ભમાં પણ આ વિગત ખાસ નોંધવામાં આવેલી હતી. તો મૂળ અહીં આગળ આખી વાતનો હાર્દ એ છે કે બંધારણને આપણે માત્ર એક કાનૂની દસ્તાવેજ તરીકે ન જોઈએ, એની સોશિયલ ફિલોસોફીને સમજવાની કોશિશ કરીએ. અને હું તો ત્યાં સુધી કહીશ કે જો તમારે દેશની અર્થવ્યવસ્થા, દેશના અર્થતંત્રને યોગ્ય રીતે જાણવું છે, તો પણ બંધારણ સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. કારણ કે બંધારણ જ એ દસ્તાવેજ છે કે જેણે આપણા દેશની અર્થવ્યવસ્થાનો પાયો નાખ્યો છે. આજે તમારે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, જીએસટી નામનો એક બહુ રિવોલ્યુશનરી નવો ટેક્સ લાવવો હતો, તમે નહોતા લાવી શકતા. કેમ નહોતા લાવી શકતા? કારણ કે માટે પહેલા બંધારણમાં સુધારો કરવો પડે, બંધારણમાં ફેરફાર કર્યો પછી આપણે જીએસટી લાવી શકીએ. આવી જ વાત તમે હું આપને રોકવા માંગીશ. આપણી જોડે થોડોક અત્યારે તો સમય ઓછો છે, સાથે જે રીતે 26 જાન્યુઆરીની વાત કરી અને ચોક્કસથી વિકલ્પજીએ જે કહ્યું કે ના, અત્યારે હાલના સમયમાં દરેક લોકોએ આ જે બંધારણ છે તેને અત્યારે સમજવું બહુ જરૂરી છે. જે રીતે યોગેશભાઈએ પણ કહ્યું કે ના, લોકતાંત્રિક દેશ છે પણ હજુ પણ જે રીતે ક્યાંક લોકોને જે બંધારણની જે સમજ છે તે કેળવવી બહુ જરૂરી અત્યારે તો છે. હવે જોવાનું એ રહ્યું કે હવે દરેક લોકો બંધારણની હવે અત્યારે જે સમજ છે તે હવે કેવી રીતે કેળવશે, અને સાથે જે સમજવાની અત્યારે તો વાત છે તે હવે કેવી રીતે સમજશે તો આવનારો સમય બતાવશે. તેની સાથે ડોક્ટર વિકલ્પજી અને યોગેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. મને આપશો રજા. નમસ્કાર.